गुड मॉर्निंग स्टूडेंट्स, तुम्हें लोगों ने मारो अवाज आ रही हो से आपणे फरी वार मळीए छीए ऑनलाइन लेक्चर नी अंदर। आपणे लास्ट टाइम अब्बू चाचा विषय नी वात जोता हता। अब्बू चाचा अने तेमनी बकरी कलुआ विषय नी स्टार्टिंग मां वात जोई हती, परंतु कलुआ तो दोरी तोड़ीने चाली जाय छे पेला हिल उपर अने त्यां तेने राक्षस खाई गयो हशे एवो अब्बू चाचाने विश्वास हतो। हवे वात आवे छे अब्बू चाचानी नवी बकरी चांदनी। चांदनी अने अब्बू चाचा एकबीजाने खूब ज प्रेम करता हता। चांदनी अने अब्बू चाचा एकबीजाने खूब ज प्रेम करता हता अने अब्बू चाचाने खबर हती चांदनी मने छोड़ीने क्यारेय भी नहीं जाय। बट थोड़ा वर्षों बाद चांदनी ने एट्रेक्शन सर्जाय छे। केना प्रत्ये? तो हिल प्रत्ये। चांदनी ने थोड़ा वर्षों बाद हिल प्रत्ये एट्रेक्शन सर्जाय छे। चांदनी ने हवे रस नथी रहेतो अब्बू चाचानी स्टोरीज में, ए नथी जमती कशुं। जे लीलू घास अब्बू चाचा नाखता के कोई स्वादिष्ट अनाज એ કશું ને ગ્રહણ કરતી નથી ને એકદમ મૂડલેસલી પેલા પહાડને ઘૂરતી રહે છે ને એના કારણે તે એકદમ પતલીપી થઈ ગઈ છે, તેની પોતાની ભૂખ ખોઈ બેઠી હતી। હવે શું થશે આગળ? અબ્બુ ચાચા શું કરશે? અબ્બુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ। હેપનિંગ એટલે થવું, હેપનિંગ એટલે થવું ટુ ઇઝ ડિયર ચાંદની। અબ્બુ ચાચાને સેન્સ આવી ગઈ, અબ્બુ ચાચાની ઓળખ થઈ ગઈ કે તેની પ્રેમાળ ચાંદનીને શું થયું છે। અબ્બુ ચાચાને ઓળખ આવી ગઈ કે તેની પ્રેમાળ ચાંદનીને શું થયું છે। હી પુશ, પુશ એટલે ધકેલવું, ઇન્ટુ અ સ્મોલ હટ, હટ એટલે ઝૂંપડી, એન્ડ શટ ધ ડોર, શટ એટલે બંધ કરવું, શટ એટલે બંધ કરવું। બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો, વિન્ડો મીન્સ બારી, વિન્ડો મીન્સ બારી એટ ધ બેક। શું થયું જોજો, અબ્બુ ખાનને ખ્યાલ પડી ગયો છે કે ચાંદનીને શું થઈ રહ્યું છે। એને ખબર જ હશે કલુઆ જેવી રીતના જવા ઈચ્છતી હતી એવી રીતના ચાંદની ભી હવે જવું છે, એટલે અબ્બુ ખાને પહેલેથી જ ચેતી ગયા અને તેને ઝૂંપડીમાં પૂરી દીધી અને દરવાજો બંધ કરી દીધો। બટ વિન્ડો બંધ કરતા ભૂલી ગયા, પરંતુ વિન્ડો બંધ કરતા ભૂલી ગયા। ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ, ફ્રીડમ એટલે આઝાદી, અને તે રાત્રિએ ચાંદનીએ પેલી વિન્ડોને પોતાનો આઝાદીનો દ્વાર બનાવ્યો। વેન ચાંદની રીચડ ધ, રીચ એટલે પહોંચવું, રીચ એટલે પહોંચવું, હવે તે રાત્રે ચાંદની ત્યાંથી બહાર નીકળી ગઈ, ભાગી ગઈ, અબ્બુ ચાચાને ત્યાંથી ભાગી ગઈ। જો કેટલી સમજદાર ચાંદની હતી, અબ્બુ ચાચાને એટલો પ્રેમ કરતી, છતાં બી ત્યાંથી ભાગી ગઈ। આટનું એક જ કારણ છે, તેને કેદ કરવામાં આવેલી હતી એટલા કારણે, તેને દોરી વડે બાંધીને રાખવામાં આવેલી હતી આટલા વર્ષોથી, એટલા કારણે તે ભાગી ગઈ। જો અબ્બુ ચાચાએ તેને પ્રેમથી છૂટી રહેવા દીધી હોત, તેને કેદ ન કરેલી હોત, તો તે ક્યારેય ન જાત। હવે તે પેલી ઝૂંપડીમાંથી ભાગી ગઈ છે અને ક્યાં પહોંચી છે? પહાડ ઉપર। અને જ્યારે ત્યાં પહોંચી ત્યારે શું છે જો? ધ હિલ ટોપ, હિલ ટોપ એટલે શિખર, ટોચનો ભાગ। ધ હિલ ટોપ, ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ, રાઇઝિંગ એટલે ઉગવું, રાઇઝિંગ એટલે ઉગવું, હોરિઝોન એટલે ક્ષિતિજ, હોરિઝોન એટલે ક્ષિતિજ। શું કહે છે? જ્યારે ચાંદની પહાડ ઉપર પહોંચી ત્યારે તે ક્ષિતિજ, ક્ષિતિજ એટલે શું વિદ્યાર્થી મિત્રો, તો સમજજો, તમે સીધી આંખે જોવો છો ને તમને જ્યાં આકાશ અને ધરતી બંને એક થતા દેખાય છે, જ્યાં આકાશ અને ધરતી બંને એક થતા દેખાય છે તેને હોરિઝન કહેવાશે, ક્ષિતિજ કહેવાશે। ત્યાં ક્ષિતિજ ઉપર સૂર્ય ઉગતો હોય તેવું લાગી રહ્યું છે, એટલે કે સૂર્ય ઉગી રહ્યો છે। ધ સી વોઝ, સી વોઝ ઓવરફ્લોઈંગ, ઓવરફ્લોઈંગ એટલે છલકાવું,
વિથ જોય એન્ડ વન્ડર. વન્ડર એટલે આશ્ચર્ય. તેણીની આશ્ચર્ય અને આનંદથી છલકાઈ રહી છે. તેણીની આશ્ચર્ય અને આનંદથી છલકાઈ રહી છે. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ. અંડર એટલે નીચે. ગ્રીન ગ્રાસથી તો તમે લોકો પરિચિત જ છો, લીલું ઘાસ. ધ ગ્રીન ઘાસ અંડર હર ફીટ બીકમ અ ગોલ્ડન યલો. તેના પગ નીચે, તેના પગ નીચે જે ઘાસ હતું, તેના પગ નીચે જે ઘાસ હતું તે એકદમ સોનારૂપી પીળું બની ગયું છે. ગોલ્ડન એટલે સોનારૂપી, યલો મીન્સ પીળું. તેના પગ નીચે જે ઘાસ હતું એકદમ સોનારૂપી પીળું બની ગયું છે. ધ વાઇન્ડ, વાઇન્ડ એટલે પવન. વાઇન્ડ એટલે પવન. સેંગ એટલે ગાવું. સેંગ એટલે ગાવું. એન્ડલેસ, ક્યારેય અંત ન પામનારું. ક્યારેય અંત ન પામનારું. શું કહે છે? ચાંદની પહાડ ઉપર પોગી ગઈ છે, ત્યાં સૂર્ય ઉગી રહ્યો છે. ચાંદનીને ખૂબ જ આશ્ચર્ય થાય છે. અને લીલું ઘાસ જે તેના પગને નીચે છે, સૂર્યનો પ્રકાશ તેના ઉપર પડવાને કારણે એ ઘાસ છે એ આખું સોનારૂપી પીળું થઈ ગયેલું જણાય છે. અને પવન, અને પવન તો એમ લાગી રહ્યો છે કે ચાંદનીના સ્વાગતમાં ક્યારેય અંત ન પામનારું ગીત ગાઈ રહ્યો, એટલી ઝડપથી ફૂંકાઈ રહ્યો છે. પવન એવો ફૂંકાઈ રહ્યો છે કે ચાંદનીને એમ લાગે છે આ તો મારું એવું સ્વાગત કરી રહ્યા છે કે ક્યારેય અંત જ નહીં થાય આ સ્વાગતનું, હંમેશા મારી આગતા સ્વાગતા જ કરતા રહેશે એવું લાગી રહ્યું છે. ચાંદની ફેલ્ટ, ફેલ્ટ એટલે અનુભવવું. ફેલ્ટ એટલે અનુભવવું. એઝ ઇફ સી વર મીટિંગ હર મધર આફ્ટર યર ઓફ સેપરેટેશન. સેપરેટેશન, છૂટું પડવું અથવા અલગ રહેવું. ચાંદનીને એવું મહેસૂસ થાય છે કે વર્ષોના છૂટા પડ્યા બાદ આજે હું મારી માતાને મળી રહી હું. વર્ષોના છૂટા પડ્યા બાદ આજે હું મારી માતાને મળી રહી હું. વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો, એક બાળકનો જન્મ થાય છે અને બાળકને જન્મતાની સાથે જ એની મમ્મીથી દૂર કરી દેવામાં આવે છે, તો તેની હાલત કેવી હશે વિદ્યાર્થી મિત્રો? તેની હાલત કેવી હશે વિદ્યાર્થી મિત્રો? એ વસ્તુ વિચાર કરી શકો છો તમે. કારણ કે જો તમને પોતાને તમારી માતાથી હાલ દૂર કરી દેવામાં આવે તો કેવી હાલત થશે? તો પેલું બાળક તો જે જન્મ્યું હશે અને ત્યારે જ તેની માતાથી તેને દૂર કરી દેવામાં આવશે તો કેવી હાલત થશે? તો ચાંદીને હાલ એટલી ખુશી થઈ રહી છે, ચાંદીને હાલ એટલી ખુશી થઈ રહી છે કે તેને એમ લાગે છે કે વર્ષો બાદ હું મારી માતાને મળી રહી છું. વર્ષો બાદ હું મારી માતાને મળી રહ્યું છું એવું ચાંદીને લાગી રહ્યું છે, એટલી ખુશી એને થાય છે. હાઉ ડિફરન્ટ, ડિફરન્ટ એટલે અલગ. ડિફરન્ટ એટલે અલગ. ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. પ્રિઝન હાઉસ એટલે કેદખાનું. પ્રિઝન હાઉસ એટલે કેદખાનું. આ બધું કેટલું અલગ છે અબુ ખાનના કેદખાનાથી. આ બધું કેટલું અલગ છે અબુ ખાનના કેદખાનાથી. જો અબુ ખાનના ઘરને કેદખાનું કહી દીધેલું છે. ચાંદનીને ત્યાં રહેવું ખૂબ જ ગમતું હતું પણ ધીમે ધીમે તેને તે કેદખાનું લાગવા લાગ્યું, કારણ કે કેટલાય વર્ષો સુધી તેની તે જ જગ્યાએ બંધાઈને રહેવાનું. પછી ગમે તેવો માણસ હોય, ગમે તેવો પ્રાણી હોય, તેને તે કેદખાનું જ લાગવા લાગશે. એટલે કહે છે ચાંદની, આ બધું કેટલું અલગ છે અબુ ખાનના કેદખાનાથી. અહીંયા સૂર્યના પ્રકાશથી ઘાસ પીળું દેખાઈ રહ્યું છે, પવન આવો વાઈ રહ્યો છે, હું ગમે તે વસ્તુ કરી શકું છું, મને કોઈ અટકાવી શકે તેમ નથી. અબુ ખાનને ત્યાં તો એકની એક જગ્યાએ રહેવાનું, એક જ પ્રકારનું ઘાસ આવે ને બસ તેને તે કરવાનું, બીજું કશું નહીં. અહીંયા તો કેટલી બધી આઝાદી છે એમ જણાવે છે. ધ ડે, ધેટ ડે સી જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તેણે કૂદકા માર્યા, રમી અને ખાધું. એટ, ઈટનું વીટનું રૂપ છે. એટ ઈટનું વીટનું રૂપ છે. જમવું અથવા ખાવું, ભોજન લેવું અથવા ખાવું. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તેણીની દુનિયામાં સૌથી ઉપર હતી. ઉપર શા માટે દુનિયામાં? કારણ કે સૌથી વધારે ખુશ હતી. આજ એની પાસે પહેલી વાર આઝાદી આવી હતી અને આઝાદી મળતાની સાથે જ એની પાસે દરેક વસ્તુ હતી. રમવાનું હતું, કૂદકા મારવાનું હતું, જમવાનું હતું, અને કંઈ વસ્તુ ખૂટે તેમ જ ન હતી.
એટલે તે સૌથી વધારે ખુશ હતી. અને એ બી કહે છે, જો ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. આ દિવસ ચાંદનીની લાઈનમાં સૌથી ખુશી દિવસ હતો. આ દિવસ ચાંદનીની જિંદગીમાં સૌથી ખુશીભર્યો દિવસ હતો. શા કારણે? કારણ કે અત્યાર સુધી તેને ગુલામીની જિંદગી જ ગુજારી છે. એકની એક જગ્યાએ બંધાઈને રહેવાનું, સામેવાળો વ્યક્તિ ખાવાનું આપી છે એટલું જ ખાવાનું, એનાથી વધારે કશું નહીં. અને એ જે વાતો કરે એ જ સાંભળવાનું, બાકી કશું નહીં. એને જે કરવું એ ક્યારેય ન કરી શકતી ચાંદની. એટલે આ દિવસ જે સૂર્ય ઉગ્યો હતો અને ચાંદની પહાડ ઉપર હતી, એ દિવસ એના માટે સૌથી ખુશી ભર્યો હતો એમ જણાવે છે. ધ સન ડિસપિયર, ડિસપિયર એટલે અદ્રશ્ય થવું, બિહાઇન્ડ એટલે પાછળ, ધ હિલ્સ. હવે સૂર્ય ઉગ્યો હતો ને, હવે એ અદ્રશ્ય થાય છે પહાડોની પાછળ, બિહાઇન્ડ એટલે પાછળ, પહાડોની પાછળ સૂર્ય અદ્રશ્ય થાય છે હવે. સૂન ધ ડાર્કનેસ, ડાર્કનેસ એટલે અંધારું, ડાર્કનેસ એટલે અંધારું. કવર્ડ એટલે ઢાંકવું, કવર્ડ એટલે ઢાંકવું. ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ. અને જેવું જેવું અંધારું થતું જાય છે, સૂર્ય આથમતો જાય છે અને અંધારું થતું જાય છે, એ અંધારું ઘાસ ફૂલો અને વૃક્ષોને ઢાંકતું જાય છે. એટલે કે દરેક વસ્તુ દેખાતી બંધ થઈ જાય છે. ધ વાઇન્ડ સ્ટોપ એટ બ્લોઈંગ, બ્લોઈંગ એટલે ફૂંકાવું. પવન ફૂંકાતો બંધ થઈ જાય છે, પવન ફૂંકાતો બંધ થઈ જાય છે. ધેર વોઝ અ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, સ્ટીલનેસ એટલે શાંતિ, બધી બાજુ શાંતિ છે. જોજો વિદ્યાર્થી મિત્રો, આખું વર્ણન દિવસ કરતાં અલગ છે. દિવસે એકદમ આનંદ ભર્યું હતું, પવન ફૂંકાઈ રહ્યો હતો, અવાજ થઈ રહ્યો હતો. રાત્રે સૂર્યનો પ્રકાશ નથી, અંધકારે દરેક વસ્તુ ઢાંકી દીધી છે, પવન નથી ફૂંકાતો, આજુબાજુ દરેક જગ્યાએ શાંતિ છે. એન્ડ આઉલ હુટેડ ફ્રોમ ધ હોલ, હુટેડ એટલે ઘુવડનો અવાજ. એક હોલમાંથી ઘુવડ બોલી રહ્યું છે, આઉલ એટલે ઘુવડ, આઉલ એટલે ઘુવડ. એક હોલમાંથી ઘુવડ બોલી રહ્યું છે, ચાંદીને ડર લાગી રહ્યો છે. સ્કેર્ડ એટલે ડરવું, સ્કેર્ડ એટલે ડરવું, ચાંદીને ડર લાગી રહ્યો છે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? દિવસમાં તો ચાંદની સૌથી ખુશી પર્સન હતી, એને ક્યારેય એવો આનંદ નહોતો મળ્યો. એને એમ લાગી રહ્યું હતું, હું મારા મમ્મીને મળી રહી છું. બટ રાત્રિએ ચાંદીને ડર લાગી રહ્યો છે. હવે આગળ શું થશે? રાત્રિએ ચાંદની શું બીજા દિવસનો સૂર્ય જોઈ શકશે કે અબ્બુખાનના રાક્ષસવાળી વાત સાચી પડશે? શું થશે એ દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. હું આશા રાખું છું કે તમે લોકો દરેક વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ લખતા હશો. ઓકે.